કેમ છો મિત્રો? તો મિત્રો, આજે આપણે જોવાના તો છે આપણે સંસ્કૃતનું જે આગલું ચેપ્ટર છે, આપણે લેખન અને એના પછીનું પણ એક આપણે જે સંખ્યાનું જે ચેપ્ટર છે એના પહેલાં આપણે જે વંદના છે જે આપણે શરૂઆત કરી હતી ત્યારે રહી ગઈ, તો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુ હે નમઃ. તો પહેલાં સૌ પ્રથમ કોની વંદના? તો કે ગુરુની વંદનાનું વાત કરી છે. તો કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ્વર એટલે કે શિવજી છે. ગુરુ સાક્ષાત શું છે? તો કે પરબ્રહ્મ છે અને તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એટલે ગુરુ જ શું કહેવાય કે એને ત્રણ ત્રિદેવ છે એના કરતાં પણ મોટું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે એને હંમેશા એનું માન આપણે કરવું જોઈએ. પછી તો કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પછી બીજી વંદના તો કે જે ગણપતિ બાપા છે આપણા એના, તો કે વક્રતુંડ એટલે કે વાંકી સૂંઢવાળા, પછી મહાકાય એટલે કે મોટું જે શરીર છે, સૂર્યકોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્યનું જેટલું તેજ હોય એટલું તેજ તમારા એકમાં છે, જે બધા અમે જે કાર્યો કરીએ એને શું કહેવાય કે તમે વિઘ્ન વિનાના કરજો. પછી નમસ્તે શારદા દેવી વીણા પુસ્તક ધારીણી એટલે કે શારદા, અહીંયા ત્રીજી કોની વંદના છે? તો કે શારદા જે આપણે વિદ્યાની દેવી છે, જે પુસ્તક ધારણ કરીને બેઠા છે, એ વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા, કે અમે વિદ્યાની શરૂઆત કરીએ છીએ અને તમે અમારા ઉપર સદા પ્રસન્ન રહેજો, એવી આપણે કોને? તો કે સરસ્વતી માતાને વંદના કરીએ. વક્રતુંડ એટલે શું? તો કે વાંકી સૂંઢવાળા અથવા તો વાંકા મુખવાળા, મસ્તકવાળા. સૂર્યકોટ એટલે કરોડો સૂર્ય, સમપ્રભ એટલે સમાન તેજવાળા, કુરુ એટલે કરો, ભવ એટલે થાવો, સર્વદા એટલે હંમેશા, શારદા એટલે સરસ્વતી. આપણી વંદના હતી, આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ, ખાસ કરીને જ્યારે ભણવાનું કોઈ પણ, ભલે આપણે ઘણી વાર ભણતા હોઈએ છતાં પણ આપણે જે એકાદી વાર આપણે આજે આવા શ્લોકોનું એક વાર શું કે માત્ર વાંચન કરી લે તોય પણ આપણે ઘણી એવી શાંતિ અનુભવાય છે. આપણે આગળ આપણે ચેપ્ટર લેવા ગયા છે છતાં પણ આ ભૂલી રહી ગઈ, તો મને ધ્યાનમાં આવ્યું તો મેં આજે લઈ લીધી. પછી શું આપેલી છે? તો કે જૂથમાં બેસીને વંદનાનો અભ્યાસ શુદ્ધ ઉચ્ચાર સાથે કરો, પ્રાર્થના કાર્યમાં ઉપયુક્ત વંદનાનું ગીતનું ગાન કરો. પછી તો કે જો ગુરુ બ્રહ્મા એટલે ગુરુ બ્રહ્મા આપણે જે સાથે શબ્દો લખેલા છે એને અલગ રાખે એટલે આપણે ખબર પડે કે એમાં શું છે. પછી ગુરુ વિષ્ણુ એટલે ગુરુ વિષ્ણુ, પછી ગુરુ દેવો મહેશ્વર એટલે ગુરુ દેવ છે એ દેવ મહેશ્વર છે. પછી તો કે આપણું ત્રીજું ચેપ્ટર છે લેખનનું, તો કે સંસ્કૃત ભાષા કેમાં? તો કે દેવનાગરી લિપિમાં લખાયેલી છે. આપણી સંસ્કૃત ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શું લખ્યું છે હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય મેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વણાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજે તો આપણે શું કરવાનું છે? તો કે લેખન છે, તમારી પાસે બુક હોય અથવા તો તમારી પાસે આ બુક ન હોય તો તમારી જે પેન અને જે સાદી કોરી આપણે બુક હોય એ હોય એમાં પણ તમે શું કહેવાય કે લેખન કરી શકો છો. લખવાની વસ્તુ છે એટલે શું કહેવાય કે આપણે જાતે જ કરવું પડે છે કે આપણે અહીંયાથી, તો આપણે કેવી રીતના કરીએ? જો અહીંયા આપણે આપેલું છે કે આપણે ધ છે પછી ધ છે, કેવી રીતના આપણે લખવાનું હોય, ઘ છે પછી ધ છે પછી છ છે, એનું કે છે કેવી રીતના કેમ છે એ બધું પણ આપણે લખતા જ હોઈએ. હિન્દીની જેમ જ હોય આપણી દેવનાગરી લિપિ છે એના મળી આવે, પણ એ કેવી રીતના હોય એ તમે એકવાર જાતે લખીને જુઓ. આપણે ટ છે ઠ છે ઢ છે તો એ બધા આપણે શબ્દો આપણને ઓળખાય છે, તો જો ક્યાં ક્યાં સુધી છે અલગ અલગ બીજા શબ્દો આપેલા છે અને એ તમે એકવાર તમારી બુકમાં જરૂર નોંધ લખજો. જો અહીંયા પછી પાછું સ્વાથી આપેલું છે તો કે આપણે આ શબ્દો આપેલા છે, નકુલ છે, મંડુક છે, વસ્ત્રમ છે, તો એ બધાનું શું કહે કે અનુલેખન એટલે ફરી અહીંયા જ લખવાનું છે. તો જેમ છે એવી જ રીતના આપણે લખવાના છે. હું આમાં લખી તો શું કહેવાય કે અક્ષરો સારા પણ નહીં થાય, પણ તમે તમારી બુકમાં એકવાર જરૂરથી લખજો. પછી તો કે આપણે આપે છે ચોથું ચેપ્ટર એટલે કે સંખ્યા. આપણે ક્યાં સુધી? તો કે સંસ્કૃતમાં 12 સુધીની આપણે સંખ્યા શીખવાની છે. તો જો પહેલું એક એટલે એને શું કહેવાય? તો કે એકમ કહેવાય. બીજું
बे तो एने द्वे, पछी त्रीणी एटले त्रण, पछी चत्वारी एटले चार, पंच एटले पांच, षट एटले छ, सप्त एटले सात, अष्ट एटले आठ। जो अहीं एक बे त्रण चार पांच छ सात अने आठ एटले अष्ट, पछी नौ दस, एकादश एटले अग्यार अने द्वादश एटले बार। तो अहीं बार सुधीनी आपणी संख्या छे એ તમારે પાકી પણ કરવાની છે, અને એનું અનુકૂળ એવું સ્વાધ્યાય પણ આપેલું છે। તો કે આ શું છે એના આપણે નામ લખવાનું છે। તો આપણે આખરી જ જોયું તો કે એને કેવો વચાય છે, તો કે જો આ શું છે તો કે પંચ છે। તો આપણે પંચ અહીંયા બાજુમાં શું લખવાનું, તો કે પંચ, પછી તો કે એ જો આપણે આ કહેવાય, તો કે આપણી જે સંસ્કૃતિમાં જે આપણે કેવી રીતના આપણે ગુજરાતીમાં હોય તો એક બે એમ લખીએ, હિન્દી ઇંગ્લિશમાં હોય તો એક બે લખીએ, તો એવી રીતના પાંચ હોય એ કેવી રીતના સંસ્કૃતમાં આવી રીતના લખાય, અને સંસ્કૃતમાં એને શું કહેવાય, તો કે પંચમ। પછી બીજું આપણે શું આપેલું છે, તો કે એક આપેલો છે, આપણે ખબર પડી જાય તો એકને શું વચાય, તો કે એકમ વચાય। પછી તો કે સાત આપેલા છે, તો સાતને શું વચાય, તો કે સપ્ત। પછી તો કે અગિયાર આપેલા છે, તો અગિયારને આપણે શું વચાય, તો કે એકાદશ, એટલે કે એક અને દસ એટલે દસ પ્લસ એક એટલે આપણે અગિયાર એટલે એકાદશ। પછી તો કે બે આપેલા છે, તો બેને સંસ્કૃતમાં શું લખાય, તો કે દ્વે। પછી તો કે નવ આપેલા છે, તો નવને સંસ્કૃતમાં કેવી રીતના જો અહીંયા નવ છે તો કે એને શું કહેવાય, નવ જ કહેવાય આપણે। પછી આઠ છે તો એને શું કહેવાય, તો કે આઠને કહેવાય અષ્ટ। ચાર છે તો ચાર છે તેને શું લખાય, ચત્વારી લખાય। પછી છ છે તો છને આપણે શું લખીએ, તો કે ષટ લખીએ। પછી દસ છે તો આપણે દસને શું લખીએ, તો કે દસ તરીકે જ લખીએ। પછી તો કે ત્રણ છે તો ત્રણને આપણે કે, તો કે ત્રીણી તરીકે લખીએ। અને પછી શું છે, તો કે બાર, તો બારને આપણે શું લખીએ, તો કે દ્વાદશ, એવી રીતના એને લખાય। પછી ધોડકા જોડવાના છે, તો કે પંચ, પંચ જે તે કેવી રીતના હોય, તો કે આ પંચ। પછી અષ્ટ છે તો અષ્ટને આવી રીતના લખાય, દ્વાદશ છે તો એને આવી રીતના, ચત્વારી ચાર એટલે આવી રીતના, અને નવને આવી રીતના। પછી નીચે આપેલા શબ્દોને અંકમાં લખો, તો એકાદશ છે તો એકાદશને આપણે કેમ લખાય, તો કે બે વાર એકડા। પછી નવ છે તો નવને આપણે કેવી રીતના કરાય, તો કે ઊંધો એકડો। પછી ષટ છે એટલે છને આપણે કેવી રીતના લખાય, તો કે આવી રીતના। પછી અષ્ટ છે તો આઠને આપણે કેવી રીતના લખીએ, તો કે આવી રીતના, અને પંચ છે તો પાંચને આપણે કેવી રીતના લખીએ, તો કે આવી રીતના। તો અહીંયા શું કહેવાય કે એ આપણું જે સ્વાધ્યાય હતું સંખ્યાનું એ આપણે પૂરું કર્યું। પછી પ્રવૃત્તિ આપેલી છે, તો કે ક્રમમાં જ સંખ્યા જોડો, ચિત્ર પૂર્ણ કરીને ઓળખો। તો જે આપણા ચિત્ર છે, માછલીનું ચિત્ર છે, એને આપણે ટપકા જોડી લઈએ, તો એ આપણે કેવી રીતના આપણે વ્યવસ્થિત રીતના શું કહેવાય કે આપણી માછલી દેખાઈ જાય, આ દેખાઈ થઈ ગઈ આપણે આખી આખી માછલી। અને શું કહેવાય કે થોડી ખરાબ એવી થઈ, કેમ કે આમાં આપણે સરખી રીતના ન કરીએ, તમારી પાસે બુક હોય અથવા તો જો તમને ચિત્ર દોરવાનો શોખ હોય તો તમારી બુકમાં જાતે દોરીને પણ તમે લખી શકશો। પછી તો કે કૌંસમાં આપેલી સંખ્યાને શબ્દ ચોરસમાંથી શોધીને લખો, મને લીટી દોરો છે, અષ્ટ તરીકે આપણે આપેલ છે, મેં બધા ગોતી લીધા પણ આપણે જોઈ લઈએ, તો બીજો દ્વાદશ છે તો અહીંયા દ્વાદશ છે, પછી ચત્વારી છે તો અહીંયા ચત્વારી છે, પંચ છે તો અહીંયા પંચ છે, એવી રીતના મેં આ બધા તમને શોધી તો લીધા છે, પણ તમે જાતે શોધશો એટલે તમને ખબર પડશે કે કેને વચાય। પછી જો દ્વાદશ છે તો આપણે દ્વાદશને કેવી રીતના લખાય આપણે સંસ્કૃતમાં આવી રીતના લખાય એ પણ તમારે જોતું જવું, એટલે શું કહેવાય કે આપણને ખબર પડે કે કઈ સંખ્યા ક્યાં સુધી છે। અને આપણે બાર સુધી જ આપેલું છે, એકથી બાર સુધી છે, એટલે આપણે જે શીખાય એના વિશે જ આપેલું છે। તો અહીંયા આપણે એકારે બે ચેપ્ટર લીધા, પણ નાનકડા એવા હતા એટલે આપણે શું કહેવાય કે તરત પૂરા કરી લીધા હતા। અહીંયા આપણે ચેપ્ટર પૂરા કરીએ, હવે મળશું બીજા ચેપ્ટરમાં, ત્યાં સુધી આવજો।